જય સ્વામિનારાયણ। હવે આપણે બીજા સત્રનો અભ્યાસ કરવાનું શરૂ કરીશું। તો સૌથી પ્રથમ આપણે પહેલો પાઠ સામાજિક વિજ્ઞાનનો પ્રથમ પાઠ ધાર્મિક સામાજિક જાગૃતિ એનો પાઠ પણ જોશું। આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પાઠ જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો 19મી સદીમાં ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા વહેમો અજ્ઞાનતા કુરિવાજો તારીષ્ટો ફેલાયેલા હતા। સંકુચિત અને કુપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી। બાળકીને દુર્નીતિ કરવી, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે સમાજમાં વ્યાપ્ત હતા। પાશ્ચાત્ય શિક્ષણને કારણે આપણા સમાજમાં આ જે અનિષ્ટો છે દૂર કરવા માટે 19મી સદીમાં નવી જાગૃતિ આવી અને આ જે જાગૃતિ આવી ધાર્મિક સામાજિક સુધારણામાં આંદોલનો શરૂ કર્યા। આમાં સૌથી પ્રથમ આપણે રાજા રામ મોહન રાય વિશે અભ્યાસ કરીશું। રાજારામ મોહન રાય ને નવ જાગૃતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તેમનો જન્મ 1772 માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો। તેમની સતી પ્રથા, બાળકન, જ્ઞાતિ પ્રથા, બાળકીની દુર્નીતિ કરવી જે સમાજના કુરિવાજો હતા આ કુરિવાજો દૂર કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું। ત્યાર પછી એમને બંગાળી ભાષામાં 1821માં સંવાદ કૌમુદી અને 1822માં ફારસી ભાષામાં બિરાર ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા। 1828માં બ્રહ્મો સમાજ નામની સંસ્થા સ્થાપી એમણે કોલકાતામાં હિન્દુ કોલેજની પણ એમણે સ્થાપના કરી। ત્યાર પછી વાણી સ્વતંત્રતા, સ્ત્રી અધિકાર, કારોબારીથી ન્યાયતંત્રને અલગ કરવા માટે બ્રિટિશ સરકારને ભલામણો કરી હતી। સતી પ્રથાનો ખૂબ જ વધારે છે એ સમયે ઝુંબેશ ચલાવી જેના કારણે છેવટે 1829માં ગવર્નર વિલિયમ પેટિકને મળીને સતી પ્રથા પ્રતિબંધક કાયદો બનાવ્યો। ત્યાર પછી તેઓ 1830ની અંદર દિલ્હીના બાદશાહે પોતાના જાગીર વગરકે એમને ઇંગ્લેન્ડમાં મોકલ્યા 1830માં અને 1833માં એમનો બ્રુસ્ટોન મુકામે એમનું અવસાન થયું। એમણે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવા ખૂબ જ સારું કાર્ય કર્યું હતું। હિન્દુ ધર્મની અંદર જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને પણ દૂર કર્યા। વિદ્યાર્થી મિત્રો રાજા મોહન રાય વિશે પુનઃ લખીને તૈયાર કરી દેવી આઈબીટમાં છે। હવે બીજી ટૂંકમાં જે ચલાવું છું એને તમે ધ્યાનથી સમજવા માટે પ્રયત્ન કરજો અને એને તમારે આ રીતે ઉદ્દા પાડીને લખવાની છે। આ પણ આઈબીટમાં છે। તો
થાય મૂર્તિ પૂજા કર્મકાંડ એમને વિરુદ્ધ જાય વિરુપયોગિતા સમજીતી મે 27 સોજમાં કે ઘરનો ત્યાગ કર્યો 15 વર્ષથી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો તો સંન્યાસ લઈ મથુરામાં સ્વામી બિરજાનંદ પાસે શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને બિરજાનંદને પોતાના ગુરુ બનાવ્યા સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિ વિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયાસ કર્યો હતો ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા એમને બોધ આપ્યો હતો વેદ તરફ પાછા વળો યાદ રાખજો વિદ્યાર્થીઓ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયો બોધ આપ્યો હતો તો વેદ તરફ પાછા વળો નો બોધ આપ્યો હતો એમને મૂર્તિ પૂજા ક્રિયાકાંડ બાળ લગ્ન સતીપ્રથા અસ્પૃશ્યતા ઉલ્લેખ કર્યો નથી એકેશ્વર વાદ એક જ સ્વર છે એવો બોધ આપ્યો હતો તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી યાદ રાખજો બ્રહ્મ સમાજની સ્થાપના રાજા મહારાજે કરી જ્યારે આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી હતી લાહોર પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં પણ આર્ય સમાજનો ધર્મી પ્રચાર થયો તેના પરિણામે હિન્દુ ધર્મ પાછળ માટે અને શુદ્ધિ ચળવળ પણ શરૂ કરી જેના કારણે પર ધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા હિન્દુ બનાવવા માટે અને શુદ્ધિ ચળવળ શરૂ કરી હતી વિદ્યાર્થીઓ સૌથી મહત્વપૂર્ણ ચળવળ કે શુદ્ધિ ચળવળ પણ એમના દ્વારા કરવામાં આવી હતી જે હિન્દુ પાછા પોતાના ધર્મમાં આવવા હોય ત્યાર પછી સ્વામી દયાનંદ સરસ્વતી અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત એટલે લાલા લજપતરાય જેવા નેતાઓએ આર્ય સમાજની કામગીરી શરૂ રાખી સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902 માં હરદ્વાર પાસે કામગીરી ગુરુકુળ સ્થાપ્યું હતું આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય પણ શરૂ કરવામાં આવી છે જેમાં શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્રના પાઠોનો શિક્ષણ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અને દયાનંદ સરસ્વતીમાં આવી જ રીતે મુદ્દા પડીને એનો જન્મ મોરબી નજીક કૈકરા ગામમાં થયો હતો બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો તેમણે 27 સોદમાં ઘરનો ત્યાગ કર્યો મથુરામાં સ્વામી બિરજાનંદને ગુરુ બનાવ્યા ત્યાર પછી એમને વેદ તરફ પાછા વળવાનો બોલાવ્યો ત્યાર પછી સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી આર્ય સમાજની રચના કરી અને તેમણે હિન્દુઓને હિન્દુ ધર્મ પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ ચલાવી હતી એમના અવસાન પછી અને હંસરાજ ગુરુદત્ત લાલ લજપતરાય જ્યાં વ્યક્તિઓને આ સંસ્થાનું કાર્ય શરૂ રાખ્યું સ્વામી શ્રદ્ધાનંદે 1902 માં કાંકડી ગુરુકુળ સ્થાપ્યું ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય છે જેમાં શિસ્ત શ્રમ સંયમ ચારિત્રના પાઠો શિક્ષણ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ બીજા નંબરની અનુવાદમાં તમારી નોટમાં લખીને તૈયાર કરી હોમવર્ક મને મોકલું આજે આપણે આટલે સુધી રાખીશું સહજાનંદ સાંઈ મહારાજની